બનાસકાંઠામાં ખેડૂત આગેવાનોની ધરપકડ કરતી ધાનેરા પોલીસ. ભારત સરકાર દ્વારા આજની તારીખ એટલે કે 5/6/2020 રોજ ખેડૂત વિરોધી 3 કૃષિ કાયદા પસાર કરી ખેડૂતોને કંપનીના ગુલામ બનાવવાનું કામ કર્યું છે અને તેનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે. તેમજ છેલ્લા 6 મહિના કરતા વધુ સમયથી દિલ્હી ખાતે હાઈવે ઉપર બેસીને લાખો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, છતાં કેન્દ્ર સરકાર દ્વારા વાતચીત કરી રસ્તો કાઢવામાં ન આવતા આજે સમગ્ર દેશમાં સંસદ સભ્યશ્રીના ઘરે જઈને ઘેરાવ કરવાનો કાર્યક્રમ સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપેલો હતો. અને બનાસકાંઠામાં રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જિલ્લા દ્વારા બનાસકાંઠા સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ અને દિનેશભાઈ અનાવાડિયાના ઘરે જઈને ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપેલ હતો. પરંતુ કાર્યક્રમ કરે તે પહેલા વહેલી સવારે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વીકે કાગ, પ્રદેશ ઉપપ્રમુખ કાળુભાઈ તરક, ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના ઈચા પ્રમુખ નટુભાઈ પટેલ, ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાઘ, તાલુકા મહામંત્રી નવાભાઈ મુંજીની વહેલી સવારે પોલીસ દ્વારા ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં કાળુભાઈ તરક અને વીકે કાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ લોકશાહી દેશમાં ગુજરાત સરકાર તાનાશાહી ઢબે પોલીસનો ઉપયોગ કરી લોકોને શાંતિપૂર્વક કાર્યક્રમ કરવા દેતા નથી અને કોરોના સમયે ગુજરાત સરકાર કાયદાનો દુરુપયોગ કરી રહી છે. જે આવનાર સમયમાં જન આંદોલન કરવા ફરજ પડશે તો મોટું જન આંદોલન કરીશું અને તેની જવાબદાર સરકાર જ રહેશે. સંયુક્ત કિસાન મોરચા દિલ્હી દ્વારા 3 કાળા કૃષિ કાનૂનનો વિરોધ કરી રહેલા આંદોલનકારીઓ પાસે સરકાર જે મંત્રાલય કહ્યું જોઈએ અને જે ઉકેલ હોવું જોઈએ અંદર આવતી હોવાના કારણે છેલ્લા 6 મહિના કરતાં વધુ સમયથી આંદોલન ચાલુ છે અને સરકારના પેટનું પાણીને હલવાના કારણે આજે દરેક સંસદ સભ્યના ઘરે ઘેરાવો કરવાનો કાર્યક્રમ આપેલ છે. જેના ભાગરૂપે બનાસકાંઠા રાષ્ટ્રીય કિસાન સંગઠન તેમજ અન્ય સંગઠનો દ્વારા બનાસકાંઠાના સંસદભ્ય શ્રી પ્રદીપભાઈ પટેલના ઘરે ફરજ સાથે ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપેલ હતો, પરંતુ પોલીસ દ્વારા અમારી વહેલી સવારથી ધરપકડ કરવામાં આવી છે. અમારા જિલ્લા મહામંત્રી ભરતભાઈની પાલનપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. યુવા પ્રમુખ દોલાભાઈ ખાબડાની લાખણી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. રાષ્ટ્રીય પ્રમુખ તરીકે મારી તેમજ ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના પ્રદેશ ઇન્ચાર્જ પ્રમુખ શ્રી નટુભાઈની પણ અટકાયત કરવામાં આવી છે. અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ કાળુભાઈ તરક, તાલુકા પ્રમુખ શંકરભાઈ વાઘડા અને તાલુકા મહામંત્રી શ્રી નવાભાઈ મોજી તેમજ યુવા પ્રમુખ દિનેશભાઈ ચૌધરીની અટકાયત કરી અને અમારે પોલીસ સ્ટેશન અહીંયા લાવવામાં આવી છે. અમારી સરકારની વિનંતી છે કે આ દેશ એ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં સરકારની નીતિઓ વિરુદ્ધ કરવાનો દરેકને અધિકાર છે. અમારો કાર્યક્રમ એ શાંતિપૂર્ણ હતો અને શાંતિપૂર્ણ કાર્યક્રમ એ લોકશાહી માટે ખૂબ જ મહત્ત્વનું પાસું છે, પરંતુ આ ગુજરાત સરકાર તાનાશાહી સરકાર છે. તે પોલીસનો બળનો દુરુપયોગ કરી અને અમારી વારંવાર અટકાયત કરે છે. અમને લોકશાહી દેશમાં કાર્યક્રમ કરવા દેતી નથી અને પાછા આપણા માનનીય મુખ્યમંત્રી એવા બયાન આપે છે કે ગુજરાતમાં ખેડૂતોને કોઈ પ્રશ્ન નથી અને કોઈ આંદોલન કરતું નથી, પરંતુ વિપક્ષો એનો રાજકીય લાભ ખોટો લઈ રહ્યા છે. પરંતુ મારી મુખ્યમંત્રી સાહેબની પણ સવાલ છે કે અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ, અમે કાર્યક્રમ કરવાના હતા, આપની સરકાર આપની પોલીસ અમને કાર્યક્રમ કરવા દેતી નથી અને જો આવું ને આવું ચાલશે તો કોરોના પીરિયડ પટ્યા પછી આવનારા દિવસોમાં જન આંદોલન કરવાની અમારી ફરજ પડશે. વીકે કાક, પ્રમુખ શ્રી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા. પૂરણસિંહ ચૌહાણનો રિપોર્ટ, SNN ન્યૂઝ, ધાનેરા.